રાજ્યભરમાંથી ઠેર ઠેર ખાતરમાં ઘટના અહેવાલ મળી રહ્યા છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાતરમાં ઘટ મામલે બેઠક બોલાવી છે કે જેમાં જીએસએફસીના એમડીને રિપોર્ટ તૈયાર કરવા બોલાવવામાં આવ્યા અને આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અને કૃષિ અગ્રણ સચિવને પણ હાજર રહેવાની સૂચના આપવામાં આવી તો બીજી તરફ ડીએપી ખાતર પર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય હર્ષદ રીબાડિયાએ ખાતરની થેલીને લઈને સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા. 1.5 વર્ષ જૂની થેલી હોવાનો હર્ષદ રીબાડિયાએ દાવો કર્યો તો 1.5 વર્ષ પહેલાની થેલીમાં પણ 600 ગ્રામ ઓછું ખાતર હોવાનો દાવો થયો છે. તેમણે કહ્યું કે ખાતર કૌભાંડ 1.5 વર્ષથી ચાલી રહ્યું છે. સરકાર ખેડૂતોને વર્ષોથી લૂંટી રહી છે. તો ડીએપીના ખાતરમાં ઘટાડાને મુદ્દે કૃષિ પ્રધાન આરસી ફળદુએ નિવેદન આપતા કહ્યું કે ખાતરનું નિયમિત રીતે વેચાણ થશે. ખાતર માટે ખેડૂતોને હાલાકી નહીં પડે. તો નર્મદામાં પાણીના પ્રશ્ને ડેડિયાપાડા ધારાસભ્યની આગેવાનીમાં આંદોલન છેડાયું. આંદોલન દરમિયાન પોલીસ અને ધારાસભ્યના સમર્થકો વચ્ચે હળવું ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસે ધારાસભ્ય મહેશ વસાવાની અટકાયત કરી તો સમર્થકોએ જિલ્લાને પાણી નહીં મળે તો કેનાલ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો સમર્થકોએ ડેડિયાપાડા રાજપીપળા હાઈવે ચકાજામ કર્યો, જેના પગલે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો 2 એસપી, 4 ડીવાયએસપી, 8 પીઆઈ સહિત 400થી વધારે પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. વડોદરાના રેન્જના તમામ જિલ્લાની પોલીસ પણ બોલાવવામાં આવી હતી. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરના રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ચૂંટણીમાં પાર્ષદ બેઠક પર આચાર્ય પક્ષનો વિજય થયો છે તો 2 બેઠક પર દેવ પક્ષનો વિજય થયો છે. તો સ્વામિનારાયણ મંદિર બોર્ડની ચૂંટણીના પરિણામને લઈને દેવપક્ષે આક્ષેપ કર્યો. પાર્ષદ વિભાગમાં 84 મતોનું બોગસ મતદાન થયા હોવાનો દેવપક્ષે આક્ષેપ કર્યો છે. તો જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની બોર્ડની ચૂંટણીમાં મતગણતરીમાં 7 બેઠકો પૈકી 3 બેઠક માટે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તેમાં સંતોની 2 બેઠક પર દેવપક્ષના દેવનંદન સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીનો વિજય થયો છે. મોડાસાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના યુવાનની જાન નીકળી અને જાન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. એસપી અને રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ થયા હતા. તો બીજી તરફ યુવાનના પિતાએ અનુસૂચિત જાતિના લોકોને જાગવા માટે આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે સમાનતા માટે જો તેમને સમાજ તરફથી કોઈ સહકાર નહીં મળે તો તેઓ બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે, કારણ કે હિન્દુ ધર્મ હોવા છતાં તેમને કોઈ પ્રકારનો માન સન્માન નથી મળતું. તો તરફ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ ખાતરી આપી કે અશાંતિ ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાના મૂળ વ્યક્તિને શોધીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અરવલ્લીના મોડાસાના ખંભીસર અને અનુસૂચિત જાતિના યુવાનના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં થયેલા ઘર્ષણની ઘટનામાં વિવાદ સંવાદનું નામ નથી લેતો. અરવલ્લીના એસપીએ યુવાનના ઘરે પહોંચ્યા અને યુવાનનો વરઘોડો કયા રૂટથી કાઢવો તે અંગે ચર્ચા કરી હતી. અરવલ્લીના ખંભીસર ગામે વરઘોડામાં થયેલા વિવાદને લઈને દલિત અધિકાર મંચના અગ્રણીએ અંજળનો ત્યાગ કર્યો. જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી અને સાથે જ જ્યાં સુધી માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અંજળ ગ્રહણ નહીં કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અરવલ્લીના ખંભીસર ગામમાં ઘર્ષણમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા. ઘટનામાં 2 ઇજાગ્રસ્તોને મોડી રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા. મહત્વનું છે કે ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના વરઘોડા દરમિયાન પથ્થરમારો થયો હતો કે જેમાં પોલીસને પણ ઇજા પહોંચી હતી. અરવલ્લીમાં દલિત યુવાન સાથે બનેલી ઘટના બાદ દલિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ભીમસેનાના કાર્યકરોએ અત્યાચાર સામે વિરોધ વ્યક્ત કર્યો તો ભીમસેના દ્વારા સિવિલ હોસ્પિટલના ચોકમાં ચકાજામ કરવામાં આવ્યો અને દલિત પર અત્યાચાર બંધ કરવાના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. તો અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પોલીસ અને જાનૈયાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર જાનૈયાઓએ હુમલો કર્યો હતો. હુમલામાં પીએસઆઈ ઇજાગ્રસ્ત હતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ મુદ્દે સ્થાનિક પોલીસે હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો અમદાવાદમાં એમસી અને ઓઢવ પોલીસની ટીમ પર હુમલો થયો છે. રખડતા ઢોરને પકડવા ગયેલી ટીમ પર ઢોરના માલિકોએ હુમલો કર્યો છે તો ઢોર માલિકોએ પોલીસની 4 ગાડીમાં તોડફોડ કરી એમસીના 4 વાહનોની ચાવી ગાડીમાંથી કાઢીને લઈ ગયા છે અને પરિસ્થિતિ વધુ વણસતા ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો.
અમદાવાદની સેન્ટ ઝેવિયર સ્કૂલ લોયલામાં વાલીઓએ હોબાળો કર્યો. સ્કૂલ દ્વારા ધોરણ 11 સાયન્સમાં 50 જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા વાલીઓ રોષે ભરાયા છે. તો રોષે ભરાયેલા વાલીઓએ સ્કૂલમાં હંગામો કર્યો. વાલીઓનો આક્ષેપ છે કે ધોરણ 10માં સારા માર્ક્સ લાવનારને 11 સાયન્સમાં નાપાસ કરવામાં આવે છે. બનાસકાંઠામાં દિવસાની આદર્શ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. આદર્શ હાઈસ્કૂલના પ્રાથમિક વિદ્યાર્થીઓનો પ્રાથમિકમાં પ્રવેશ ન મળતા વાલીઓ રોષે ભરાયા. તો રોષે ભરાયેલા વાલીઓએ વિદ્યાર્થીઓ સહિત ભૂખ હડતાલ પર બેઠા છે. તો રાજ્યમાં વધતી ગરમીને લઈને ડેમ ખાલી થઈ ગયા છે. રાજ્યમાં 203 પૈકી 180 ડેમમાં 25% કરતા ઓછું પાણી બચ્યું છે. તો સૌરાષ્ટ્રમાં 138 ડેમમાં માત્ર 9%, ઉત્તર ગુજરાતમાં 15 ડેમમાં 15%, મધ્ય ગુજરાતમાં 17 ડેમમાં 43%, તો દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 17% જ પાણીનો જથ્થો બચ્યો છે. તો ગત વર્ષની તુલનાએ 4.58% પાણીનો ઓછો જથ્થો બચ્યો છે. કચ્છના અંજારમાં સિનુંગા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે બે યુવાનના ઘટનાસ્થળે મોત થયા. અકસ્માતમાં એક યુવાનનું ઘાયલ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું. તો અંજારની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરના અભાવે ઇજાગ્રસ્ત યુવાનનું મોત થયા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર આવેલી જોલી એન્જોય વોટર પાર્કમાં ડૂબી જવાથી એક સગીરનું મોત થયું છે. સગીર વેકેશનમાં પોતાના મિત્રો સાથે વોટર પાર્કમાં આવ્યો હતો કે જ્યાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. આણંદ રેલવે સ્ટેશન પર એક અજાણ્યા વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી અને આધેડની ઓળખ કરી આત્મહત્યા કયા સંજોગમાં કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના મૂળીમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી અને હત્યાનો ગુનો દાખલ કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બનાસકાંઠાના વડગામના મેમદપુરા લક્ષ્મણ ટેકરી નજીકથી યુવાનની લાશ મળી આવી છે અને યુવાનના મૃતદેહ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી. તો મૃતક યુવાનના પરિવારજનોએ હત્યા થયા હોવાનો પણ આરોપ લગાવ્યો. પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના એટીએમમાંથી એક શખ્સ રૂપિયા લઈને ફરાર થઈ ગયો. ગ્રાહકો પાસેથી એટીએમના પિન નંબર જાણી મદદ કરવાની આડમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની તપાસ હાથ ધરી છે. રાજકોટના ગોંડલમાં માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયું છે. મોવિયા ગામ નજીક કાર ચાલકે બાઇક સવાર યુવાનને ટક્કર મારી અને અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. તો પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની એપલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગી. હોસ્પિટલના ચોથા માળે આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.